કોરોનાની મહામારી વધી રહી હોય ત્યારે સરકાર દ્વારા લોકોને દંડ ફટકારવાને બદલે દિલ્હી મોડેલ લાગુ કરી સુરતીઓને કોરોનાથી બચાવવામાં આવે તેવી સાથે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. સુરત શહેર અને જિલ્લા સહિત રાજ્યમાં કોરોનાના કેસોમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે સરકારે પ્રથમ નિયમોનું પાલન ન કરનારા અને તેમાં પણ માસ્ક ન પહેરનારાઓને અગાઉ 200 ત્યારબાદ 500 અને હવે 1000નો દંડ ફટકારવાનું જાહેર કરાયું છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી કોરોના સંક્રમણને સુરતમાં વધતું અટકાવવા અને વધી રહેલા કેસોને કાબૂમાં લાવવા માટે લોકોને દંડ ફટકારવાને બદલે દિલ્હી મોડેલ લાગુ કરાયું છે આવે જેથી સુરતમાં રોજગાર ફરીથી બેઠા થવા તેવી માંગ કરાઈ હતી. મારું નામ રામ ધડુક છે, હું આમ આદમી પાર્ટી સુરત શહેરનો પ્રભારી છું. આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા, ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા માસ્કના 100 રૂપિયાથી 500 રૂપિયા અને 500 બાદ અત્યારે 1000 રૂપિયા દંડ કરવામાં આવ્યો છે. સરકાર કોરોનાને કાબૂમાં લેવાના બદલે, સંક્રમણ અટકાવવાના બદલે સતત દંડમાં વધારો કરી રહી છે. દંડમાં વધારો કરવાથી કોઈ કોરોના કાબૂમાં આવવાનો નથી. આવા સમયે દિલ્હી સરકાર દ્વારા એક દિલ્હીનું જે મોડેલ છે કે શરૂઆતની અંદર દિલ્હીની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર સંક્રમણ અને કેસો હતા, પણ ત્યાં વધારેમાં વધારે પ્રમાણમાં ટેસ્ટ કરી અને લોકોને આઇડેન્ટિફાય કરી, આઇસોલેશન કરી, તમામ પ્રકારની હોસ્પિટલોની સુવિધા, બેડની સુવિધા, ઓક્સિમીટરની સુવિધા તેમજ આરોગ્યની સુવિધાને સુધારી અને આજે કોરોનાને સંપૂર્ણ મહદઅંશે કાબૂમાં કરવામાં આવ્યો છે. તો એ રીતે દિલ્હી મોડેલને પણ ગુજરાતની અંદર લાગુ કરવામાં આવે, વધારેમાં વધારે ટેસ્ટ કરવામાં આવે, આરોગ્યની સુવિધા ઊભી કરવામાં આવે. અત્યારે કોરોનાના પેશન્ટો, સુરતના દરેક પેશન્ટોને ખાનગી હોસ્પિટલની અંદર ખુલ્લી લૂંટ ચલાવવામાં આવે છે. તો આવા સમયે સરકાર દ્વારા તાત્કાલિક આરોગ્યની સુવિધા ઊભી કરે, તેઓને ઇન્જેક્શન મળી રહે સમયસર, એ બાબતનું આયોજન કરે, લોકોને વિશ્વાસ અને ભરોસો જીતવાનો પ્રયત્ન કરે અને લોકોને આ ડરાવવાનું અને ધમકાવવાનું અને દંડથી લોકોને કાબૂમાં કરવાનું બંધ કરી અને કોરોનાને એક સિરિયસલી કાબૂમાં આવે એ તરફ એની સ્ટ્રેટેજી કરી અને એ તરફ પ્રયાણ કરવામાં આવે એવી રજૂઆત આમ આદમી પાર્ટી તરફથી કરવામાં આવી છે. ભારત માતા. એક તરફ લોકો કોરોનાના કારણે ધંધા રોજગાર બંધ થતા પાયમાલ થયા છે ત્યારે બીજી તરફ સરકાર દ્વારા દંડની રકમમાં વધારો કરાતા લોકોની આર્થિક સ્થિતિ કથળી રહી હોય તેમ લોકોને સહકાર આપીને જગ્યાએ સરકાર લૂંટી રહી હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરાયો હતો. બ્યુરો રિપોર્ટ સુરત.